ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે હિંદવા પીર રામદેવજી મહારાજે ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી ધામધૂમથી ખારવા સમાજના આગેવાનોની આગેવાનીમાં નીકળી હતી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે હજારોની સંખ્યામાં વસવાટ કરતો ખારવા સમાજના ઇષ્ટદેવ તેમજ સમસ્ત હિન્દુ સમાજના ઇષ્ટદેવ રામદેવજી મહારાજની ભાદરવા સુદ 11ના દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ શોભાયાત્રા નીકળે છે, જેમાં ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને સમસ્ત ખારવા સમાજની શોભાયાત્રા ખારવા વાડમાં આવેલ પૌરાણિક કામનાથ મહાદેવ મંદિરથી શહેરના મુખ્ય માર્ગો પરથી ધામધૂમથી ડીજેના તાલ અબિલ ગુલાલની છોડો સાથે બહેનોના રાસ ગરબા ધૂન ભંડડીઓ સોથી વધુ દેવી દેવતાઓના ફ્લોટો ઊંટગાડી ઘોડે સવાર સાથે હજારોની જનમેદની ઉમટી પડી હતી. હેલો મારો સાંભળો ના નાદ સાથે સમગ્ર વાતાવરણ રણુજામય બન્યું હતું. કોઈ અનિચ્છ્ય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ શોભાયાત્રા જાલેશ્વર પહોંચી ખારવા સમાજના આગેવાનો દ્વારા 52 ગંજની ધ્વજારોહણ કરી મીઠા ભાતની પ્રસાદી આપવામાં આવે છે. હવેથી 100% માછીમાર સમાજ દરિયામાં માછલી પકડવા નીકળશે અને હવેથી બંદર ફરીથી ધમધમતું જોવા મળશે અને કરોડો રૂપિયાનું વિદેશી હુણિયામણ ફરીથી ધમધમતું જોવા મળશે. મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવારા છે. હું વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ છું. આજે વર્ષો જૂની પરંપરા મુજબ જે ભાદરવા સુદની 11ના દિવસે જે ધજારોહણ થાય છે, જે ખારવા સમાજ કાઢે છે, એમાં આખા સમગ્ર હિન્દુ સમાજ અને ખારવા સમાજના બધા લોકો જોડાય છે. હિન્દુ મુસ્લિમ બધા જોડાય છે અને પોલીસ તરફથી પણ પૂરેપૂરો સાથ સહકાર અમને મળે છે અને ધામધૂમથી અમે આ ધજારોહણ કાઢીએ છીએ. જાલેશ્વર મંદિરે પહોંચે, કામનાથ મંદિરથી નીકળે, ખારવારું ફરી સત્તા બજાર થઈ, સુભાષ રોડ થઈ, ટાવર થઈ અને બિલામણી થઈને સીધી જાલેશ્વર મંદિરે પહોંચે. કમસે કમ 4-5 કિલોમીટર અંતર હોય છે. એ પગયાત્રા દ્વારા ને અલગ અલગ ફ્લોર બનાવી અને છોકરા છોકરીઓ બેસીને આખો રોડ પર ઘોડા હોય ને બાપાના ગીતો વગરતા હોય એ રીતે ધામધૂમથી આ વરઘોડો નીકળે છે આજે. અને જાણે એવું લાગે કે આપણે રણુજા પહોંચી ગયા, આખું વેરાવળ રણુજા બની ગયું એવું લાગે છે માહોલ. વર્ષો જૂનો આ માછીમારનો ઇતિહાસ એ છે કે ભાદરવા સુદની 11 ધજા ચરે ત્યાર પછી પરસાદ લઈને માછીમારો એ જ રાતના ફિશિંગમાં નીકળતા, પણ હવે બંદરો નાના હોવાને કારણે ફિશિંગ વહેલી ચાલુ થઈ જાય છે. પણ ઘણા લોકો હજી પણ પરંપરા જાળવી રાખી છે કે આજે સાંજે ધજા ચડશે, પ્રસાદ લઈને રાત્રે જ બોટ ફિશિંગમાં મોકલશે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે પરમાર મિતેશ, ગીર સોમનાથ.